ચાર કન્ટ્રી ફરીને પછી અહીંયા દ્વારકા ની અંદર પોતાનો આ જન્મ સ્થળ છે. ચાર કન્ટ્રી ફરીને પાછો દ્વારકા, મારો ઘર નો બિઝનેસ કરીને 10 કિલોમીટર દૂરથી અમે બાજુમાં શિવરાજપુર ફાફડા જલેબી બધી મીઠાઈ બીઠાઈ બધી ઓલરાઉન્ડર. તમારે જેવું પાઇસી છે, તીખું છે, જેવું ખાવું હોય એવું છે, સેવ છે. સીધું ને સિમ્પલ છે. તાનોરાની નગરી છે તો એ થોડી મટકીનો ભાવ રહી ને. તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી ગભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બતાવેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેનાથી અમારા નેક્સ્ટ વિડીયો ક્યારે આવે છે તમને એની નોટિફિકેશન મળતી રહે. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની મોદી. દ્વારકાના નવા એપિસોડની અંદર આપ સર્વેનું બધાનું સ્વાગત છે. આ દ્વારકાના એપિસોડ છે અને કાલે પણ તમે જોયું હશે કે અમે વાકોલના જે ચોક જેવો છે ત્યાં જતા, આજે ફરી એ જ ચોકમાં તમને કેવી સરસ મજાની જગ્યા ઉપર લઈને આવ્યા છે. ત્યાંના દહીંવડા સૌથી વધારે લોકો ખાવા માટે આવે છે. તો મોટાભાઈ, આ વ્યક્તિ ચાર કન્ટ્રીમાં ફરેલા છે. દુબઈ મસ્તક અને સલાલા. સલાયા કે સલાલા નામ છે એમના ભાઈને પૂછ્યું. ચાર મસ્તક પછી સાઉદી. હા, એટલે ચાર કન્ટ્રી ફરીને લોકોને ત્યાં ટેસ્ટ પણ કરાવ્યો છે અને પછી અત્યારે દ્વારકાની અંદર લોકોને ખવડાવે છે દહીંવડા, પછી ભજીયા, સમોસા અને એમના ખમણ મને કંઈક અલગ લાગ્યા, પણ સૌથી વધારે મને દહીંવડા બહુ અલગ લાગ્યા. રાઈટ. તો ચલો, જે આ વાનગીઓના આટલા વખાણ થઈ રહ્યા છે તો અહીંયાના કસ્ટમર સાથે પણ પૂછી લઈએ ને. અને વસ્તુ એ છે કે આ ભાઈ એરપોર્ટમાં બી કામ કરેલું છે, દુબઈના એરપોર્ટમાં. વાહ. એ આ જ કુકિંગનું જ કામ કરતા અને એ ચાર કન્ટ્રી ફરીને પછી અહીંયા દ્વારકાની અંદર પોતાનો આ જન્મ સ્થળ છે અને જ્ઞાતિય માલમ કહેવાય, ખારવા જ્ઞાતિમાંથી ને કહેવાય છે. હા, અને દ્વારકા ગામના પ્રોપર લોકલ છે અને બહુ સારું એવું ફૂડ બનાવે છે અને એકદમ ક્લીન હોય છે, ચોખ્ખું હોય ને, અને આ રીતના બધું ક્લીન જ રાખે છે, આ રીતના બધું ઢાંકી ઢૂંકીને રાખે છે અને ડિસ્પોઝરમાં જ આપે છે. ચલો, હવે પહેલાં છે ને અહીંયા જે કસ્ટમર છે એમના સાથે આપણે પૂછી લઈએ. સાહેબ, તમને સ્વાદ કેવો લાગ્યો? પેલા એકદમ ટેસ્ટી અને કેટલા સમયથી અમે સ્પેશિયલ 10 કિલોમીટર દૂરથી ખાવા અમે બાજુમાં શિવરાજપુર. અચ્છા, શિવરાજપુરમાં તો બીચ તો સરસ છે જ, પણ નાસ્તા માટે તમારે દ્વારકા અમે સ્પેશિયલ દહીંવડા ખાવા માટે જ આવી. દહીંવડા? હા, દહીંવડા. બીજું અહીંયા વસ્તુ શું શું પસંદ આવે તમને? જે ઘણી વસ્તુ જે આ ઢોકળા છે, મિક્સ ભજીયા છે, પછી અમારે પાણીપુરી દ્વારકામાં બહુ વખણાય. અને આ જગ્યાએ દહીં આપણે દહીંવડા ખાવા આવવું પડે? દહીંવડા ખાવા અમારે સ્પેશિયલ આવવું પડે, એમાં આજે સન્ડે એટલે સ્પેશિયલ અમારે તક. અમારું ખુદનું આંગણું છે. એનું આપણા શૂટિંગ વૂટિંગ બધું બધું ઓલરાઉન્ડ. એટલે વિદેશમાં પણ જઈને ગુજરાતી નાસ્તો બનાવ. બધું બધું ફાફડા જલેબી બધી મીઠાઈ બીઠાઈ બધી ઓલરાઉન્ડર. ઓલરાઉન્ડ. તો રિટર્ન આવવાનું કેમ વિચાર આવ્યો? કે ભાઈ, મારા પપ્પા મમ્મીને એક્સપાયર થઈ ગયા, મોટા ભાઈને, પછી ઘરે કોઈ વરેલ કોઈ હતું નહીં મારા. એ પછી હું હવે ઘરવાળા બધા બહેનોને કે તમે આવી રહ્યો સારું, પછી મને એમ થઈ ગયું મારો જે જૂનો ધંધો છે એ પાછો હું ચાલુ કરું. બરાબર. મને આ જગ્યા પર 9 વર્ષ થયા. ઓલી સાઈડમાં હું તો પછી અહીં ઉભું છું. શું વાત છે! મને રેકડીને 12 વર્ષ થયા ચાલુ કરી. એટલે ગોમતી ઘાટે ઉગતો તો 4 વર્ષ ત્યાં કહી જવું, પછી ગામમાં આવ્યો. ઓકે. એટલે મહાદેવના સ્થાનમાં તો દરિયે, પછી અહીં આવ્યો. અને દ્વારિકા નગરીની અંદર કોઈ પણ જગ્યાએ ઉભા રહો
પછી દ્વારકાની દ્રષ્ટિ પડી છે. એ તો છે દ્વારકા સદા જે દ્વારકા સબ માણસને આવે છે. આપણા બધો નાસ્તો કરવા નવી નવી આઈટમ બધું બનાવું છું અલગ અલગ. તો સૌથી વધારે તમારું શું વધારે લોકો પસંદ કરે છે? મારા જે દહીંવડા છે, ભજીયા છે, સમોસા છે, મેંદુ વડા છે. સૌથી વધારે તમારા દહીં વડા વધારે લોકો? દહીં વડા વધારે. ઓકે, તો દહીં વડાનું આપણે પ્રોસેસ કેવી રીતે બનાવેલું હોય છે આ આઈડિયામાં? જો પહેલાં વડા બનાવું છું, વડા બનાવીને સીધા ઠંડા થઈ ગયા પછી પાણીમાં પલાળી. વડા સેના બનેલો? કઈ લોટ? અડદની દાળ. અડદની દાળના બનેલા. ઓકે, એને પેલા તળવામાં આવે ને થોડા? હા, તળી લીધા પછી આપણે એને દહીં ની અંદર પલાળી રાખવામાં આવે. ના, પાણીમાં, પાણીમાંથી પછી કાઢીને પછી મીચીને પછી દહીં નાખો, પછી દહીં નાખવામાં આવે. અચ્છા, ઓકે. તો ચલો હવે આપણે ડીશ બનાવી દઈશું. ચલો, એટલે તમારે આના ઉપર બધું જાળીને બધું કમ્પ્લીટ ઢાંકીને જ રાખવાનું એમ? જેમ ઢાંકીને હોય તો ઢાંકી દઈએ ને. જીરું છે, ગરમ મસાલો છે, મરચાની ભૂકી છે, તમારે જેવું સ્પાઈસી છે, તીખું છે, જેવું ખાવું હોય એવું છે, સેવ છે. મારે દ્વારકા ખાતે જામનગર સુધી મારા દહીંવડા જાય છે, પ્રખ્યાત દહીંવડા છે, મારા દહીંવડા છે, સમોસા છે. આમ તો કેવા છે, મરચા મીઠા માટે નાની નાની ડબ્બીઓ રાખવામાં આવે, પણ તમે મટકી રાખી છે, એનું કારણ શું? એમ સીધું ને સિમ્પલ છે, કાનોરાની નગરી છે તો એ થોડી મટકીનો ભાવ હોય રહ્યા ને, એના લીધે નાની નાની મટકી મૂકી છે. ચોક્કસ, એટલે જે પણ બને એ ભાવથી બને છે? ભાવથી. પહેલે એનો થાર નીકળે પછી હું ચાલુ દઉં ગ્રાહકને, પહેલે એનો દ્વારકાધીશનો ભોગ કાઢીને પછી મારે કસ્ટમર હોય તો બે મિનિટ ઉતરે પછી દઉં. બરાબર, એ મારો નિયમ પહેલેથી. અહીંયા તો આ દુબઈમાં જી કન્ટ્રીમાં છે, પહેલે એનો ભાગ નીકળતો પછી બધાને દેતો, આપણો નિયમ છે. આપણું શાસ્ત્ર નહીં ભૂલવા. નહીં, આપણી પાસે દ્વારકાના એવા દહીંવડા આવી ગયા છે. મોટાભાઈ, દહીંવડા આમની એક મસ્ત વાત કરી કે જે આપણે મંદિરની અંદર દહીંવડા જે ભોગ ધરવામાં આવે છે ને, એ જે સ્વાદ છે ને એ જ તમને સ્વાદ અહીંયા જુઓ તમને મળશે બહાર. અને બહાર વિદેશમાં, બહાર ચાર કન્ટ્રીમાં જે ફરીને આવ્યા ત્યાં પણ ફાફડા, જલેબી, આપણો ગુજરાતી નાસ્તો ગુજરાતી રીતે ખવડાવતા હતા. એના પછી અહીંયા થોડોક અહીંયા આવીને એના પછી ગુજરાતી જ, અને આપણો જે દહીંવડા ને બધું નાસ્તો બનાવે છે અને આપણી રીતે. અને ચોખ્ખાઈની અંદર વાત કરીએ તો બધી જ વસ્તુ ટાંકીને રાખે, ટાંકીને રાખ્યું છે. હજુ બને ત્યાં સુધી 99.9% 99.9% સાંભળજો, હું તમને જે કહું છું ને, કોઈ ઢાંકતું નથી, કોઈ નથી ઢાંકતું. કેમ કે એનું કારણ છે કે ભાઈ અત્યારે ઢાંકું પાછું કાઢો, હા, સો ના આવે એ બધું વસ્તુ છે. ચલો હવે સો તો આપણે રહ્યો, પણ હવે મને તો આ આમનો જે દહીંવડાનો સો કરેલો છે ને એ યુનિક છે. દહીંવડા ક્યારે અંદર ગયા કંઈ ખબર જ નથી પડતી. અને સ્વાદ શું છે એ પહેલાં તમને સમજાવી દઉં. અડદની દાળમાંથી આખું જે વડું કમ્પ્લીટ બનાવાયું છે, એકદમ સોફ્ટ છે. અંદર જે દહીં અંદર એડ થયું છે, પાછું ઉપરથી ગળ્યું દહીં અંદર નાખવામાં આવ્યું છે, સાથે સાથે ઉપર ત્રણ જાતના મસાલા નાખવામાં છે, મરચું, મીઠું અને ગરમ મસાલો છે, અને એમને તીખાસ મસાલો નાખ્યો છે. પ્લસ આમ તો આટલું જ વસ્તુ આપણે બનાવી નાખી દેવામાં, અને કોઈ જગ્યાએ આપણે દહીંવડા મળે ને તો એ શેકેલું જીરું અને મીઠું નાખવામાં આવે અને મરચું, પણ આના ઉપર સેવ ને મસાલા સિંગ નાખી છે. તમને શું કહેવું છે મોટા ભાઈ? એમાં બાર ગોળે બોલી બને, બાર ગોળે ખાવાનું બને, રાઈટ? આ દહીંવડાની ખાસિયત જે દેખી દે, બરોબર છે, પણ આમ નોર્મલી જે પાણી એનું કાઢી મીઠવીને પછી તેલ કાઢી નાખવામાં આવે, અને આ વસ્તુ પછી એને એ જ વસ્તુ કરી છે, પણ ઉપર પ્લસ દહીં નાખ્યું છે એક્સ્ટ્રા, પછી કોથમીર નાખી છે, આ વિડીયોમાં તમે જોતા હશો, અને કોથમીરની મસ્તીનો શણગાર કરે છે, અને અમારા ભૂંગળા બટાકા એમ એ રીતે મસ્તીનો શણગાર કરે છે. ફર્ક એટલો છે કે આમાં દહીં છે એટલે ઓલા અમારા દીકા દીકા લસણીવાળા બટાકા, હા, કે જે અમારા માટે વન ટાઈમ વેટ, શું કહેવાય,
ગમે ત્યારે ખાવાનું, ગમે ત્યારે આપો ભાઈ, આપ ગમી જ જાય. અને બીજી સ્વાદ પણ બહુ મસ્ત છે. એની અંદર જે સિંગ નાખી છે અને સેવ નાખી છે, પરફેક્ટ કોમ્બિનેશન. આવા હોતી જ નથી, આવે નહીં, પણ લાગે છે ક્રન્ચી ક્રન્ચી સરસ લાગે. કોમ્બિનેશન સારું છે આનું. શું કહેવું છું? અને બીજી એક વસ્તુ મોટાભાઈ, કે દહીંવડા એવી રીતે મસ્ત સજાવવામાં આવ્યા છે, અમારી નજર છે ને પહેલાં તો એ દહીંવડાના ઉપર જ પડી હતી, કે આટલા બધા ક્વોન્ટિટી દહીંવડા. એક્ચ્યુઅલમાં આ સ્ટોરી હતી જ નહીં કોઈ જાતી. હા, બાજુમાં ચાવાળા ભાઈ બતાવતો, ચાવાળા ભાઈ બહુ ચા સારી બનાવે છે. અમે ચાના લવર છે અને ભાઈ ચા પીવા હું આવ્યો હતો અને હું જોઈ ગયો, કેમ કે આટલા બધા દહીંવડા યાર કેમ બહાર રાખ્યા હશે, આટલા બધા દહીંવડા બને ત્યાં સુધી ખવાય બહુ ઓછા, દહીંવડા લોકો ખાવાનું બહુ ઓછું પસંદ કરે. મેં કીધું આટલા બધા દહીંવડા વેચાઈ જતા હશે તો જ બનાવ્યા હશે ને. પછી મેં કીધું ભાઈ ટેસ્ટ કર આપણે જોઈએ, પછી તો કંઈક નવી સ્ટોરી જાણવા મળી, આખું નવું જ જાણવા મળ્યું હતું. તો આ જગ્યા અમને તો બહુ વધારે પસંદ આવ્યું છે. જ્યારે પણ દ્વારકા આવો તો મસ્ટ વિઝિટ છે. જો તમારે નાસ્તો કરવો હોય તો વાકોલનો સમોસા છે, એનાથી થોડો સે જ આગળ આ બાજુ આવશો તો ત્યાં તમને આ જગ્યા ઉપર ચોક્કસથી મળશે. આ ડીશની પ્રાઇસ છે 30 રૂપિયા છે. તો ચોક્કસથી જ્યારે દ્વારકા આવો તો આ જગ્યા ઉપર ચોક્કસથી વિઝિટ કરવા જેવી છે. અને તમારા દ્વારકાથી કોઈ પણ આવતું જતું મંદિરે દર્શન કરવા આવતા જતા હોય તો કહેજો કે ભાઈ ચલો અહીંયા આપણે દહીંવડા ખાવા જઈએ, અમે તો આવી ગયા છે મોટાભાઈ. તો કાલે ફરીથી મળીશું નવા દ્વારકાના વિડીયો સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.